આજે આપણે બનાવી રહ્યા છીએ કે સોફ્ટ સુખડી, એકદમ સોફ્ટ સુખડી. માત્ર ત્રણ વસ્તુથી જ આપણે એક વાટકી લોટ લીધો છે, પોણી વાટકી ગોળ લીધો છે અને અડધી વાટકી ઘી લીધું છે. આપણે જરૂર પડશે તો બીજું ઘી ઉમેરીશું, બાકી આપણે બહુ વધારે ઘી પણ નહીં યુઝ કરીએ અને સાવ ઓછું બી નહીં લઈએ. આપણે ગેસ ઓન કરીએ છીએ, મીડિયમ તાપે ગેસ ચાલુ રાખીશું. સૌથી પહેલાં આપણે એમાં અડધી વાટકી ઘી ઉમેરીશું. આપણે એમાં ચોખ્ખું ઘી લીધું છે, એકદમ ઘરનું બનાવેલું. ધીમો ગેસ રાખીશું. થોડું ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં એડ કરીશું એક વાટકી લોટ. હવે આપણે એને ધીમે ધીમે હલાવતા રહીશું. આપણે જરૂર લાગશે તો આપણે એક ચમચી ઘી એડ કરીશું, બાકી આપણે અત્યારે ઘી એડ કરવાની જરૂર નથી. હવે આપણે લોટને સરસ શેકી લઈશું. એ લાગે છે કે આપણે થોડું એક ચમચી ઘી એડ કરવું પડશે. હવે આપણે આને હલાવતા જ રહીશું જેથી આ નીચે ચોટે નહીં, અને આને એકદમ હવે એકદમ ધીમો ગેસ કરી દઈશું, એટલે ધીમા તાપે જે લોટ શેકાશે તો આપણો કલર બી સરસ આનો ચેન્જ થઈ જશે, શેકાઈ જશે, એટલે ખબર પડી જ જશે કે કેવો લોટનો કલર થઈ જાય છે. જો આપણે એને હલાવવાનું ભૂલી જઈશું તો નીચે લોટ ચોટી જશે અને એનો કલર લાલ થઈ જશે. એની અલગ જ પ્રકારની સુગંધી આવી રહી છે, લોટ શેકાઈ જશે એટલે એનો સ્મેલ અલગ જ આવશે, એટલે તમને ખબર જ પડી જશે કે એની લોટ શેકાઈ ગયો છે. મેં એક વાટકી લોટમાં અહીંયા અડધી વાટકી ગોળ લીધો છે, સમારીને રાખેલો છે એ. તમે જો તમને વધારે ગોળ્યું ભાવતું હોય તો તમે વધારે પણ ગોળ એડ કરી શકો છો. જો લોટ શેકવામાં થોડો પણ કાચો રહી જશે ને તો એનો ટેસ્ટ અલગ જ આવશે, એટલે આપણે ધીમા ગેસે એને લોટને શેકાવા દઈશું. હવે આપણો લોટ શેકાઈ રહ્યો છે, શેકાઈ ગયો લાગે છે, એનું જો ટેક્સચર જ આખું અલગ થઈ ગયું છે, તમને ખબર જ પડી જશે કે લોટ શેકાઈ ગયો છે. એનો કલર બી એકદમ ગોલ્ડન કલરનો થઈ ગયો છે. હવે આપણે આની અંદર આપણે સમારેલો અડધી વાટકી ગોળ છે એ એડ કરીશું. હવે આપણે ધીમે ધીમે કરીને આ બધો ગોળ એમાં એડ કરીશું. તમને આને ઓછું બી ગળી કરવી હોય તો તમે આમાં ઓછો ગોળ બી કરી શકો છો. હવે આપણે ગેસ છે એ તમે બંધ કરી દેશો, ગેસ બંધ કરીને એને સતત હલાવતા રહીશું અને એને એટલે આપણો ગોળ ઓગળી જાય.
મેં આમાં દેશી ગોળ લીધો છે. હવે આપણો ગોળ બધો ઓગળી ગયો છે. હવે મેં આ ઘી ચોપડેલી ગ્રીસ કરી દીધું છે મેં આમાં નાની ડીશમાં. હવે આપણે એ ડીશમાં આપણો શેકાઈ ગયેલો લોટ, ઘી, ગોળ બધું આમાં ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો એમાં તમે મોટી બી ડીશ લઈ શકો છો, અને તમને લાગે કે આમાં મારે જાડી પતલી સુખડી બનાવી છે એકદમ પતલા લેયરવાળી તો એ બી પણ બનાવી શકો છો. આપણી સુખડી એકદમ રેડી છે. હવે એને થોડી ઠંડી પડવા દઈશું આપણે, બહુ ઠંડી બી નહીં અને બહુ ગરમ પણ નહીં. પછી આપણે એને કટ કરી લઈશું. હવે આપણે સુખડીને કટ કરી લઈશું નાના નાના પીસમાં. તમે જેવા મીડિયમ સાઈઝના પીસ કરવા, સ્ક્વેરમાં કરવા હોય, શક્કરપારા ટાઈપ કરવા હોય એ પણ તમે કરી શકો છો. પણ આપણે સુખડીને નાના નાના પીસમાં ડિવાઈડ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણી સુખડી એકદમ રેડી છે. જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.